નમસ્કાર દર્શક મિત્રો, ઝોન કેવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજરોજ વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર ખાતેના નવસાદભાઈ, ફરીદભાઈ, ઇમરાનભાઈ, ચાંદભાઈ, હૈદરભાઈ, અંજુમ તરફથી આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ તથા આવકનો દાખલો કાઢી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 150 જેટલા આયુષ્યમાન કાર્ડ અને આવકના દાખલા 115 જેટલા લાભાર્થીઓને બનાવી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં અનેક લોકોએ લાભ લીધો હતો. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે એકતાનગર ખાતે સરકારી સ્કૂલમાં જે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સુખાંજી પટેલે અચાનક એક મુસીબત મારી હતી અને એમાં જેવી પબ્લિકની રજૂઆત હતી એના અનુસંધાનમાં આયુષ્યમાન કાર્ડ અને આવકના દાખલા કરવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારથી મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે, જેમાં સંગઠનના અને ડોક્ટરના અમારા કાર્યકર્તાઓ અને અમારા મિત્રોને બધા આગેવાનો રાખીને જબરદસ્ત આયોજનથી સપોર્ટિવ એક્ટ કરીને કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 60-70 આવકના દાખલાનો પ્રોસેસ થઈ ગયો છે અને 100ની ઉપર આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા છે અને બીજા લાઇનમાં બધા ઉભા છે. લગભગ 60માં 500 આયુષ્યમાન કાર્ડ નીકળે એવો ટાર્ગેટ છે. તમને શું લાગે, સીએમ સામે વિઝિટ જે મારવામાં આવી છે તેમની કામ તમારા એકતાનામાં કામગીરી કરવામાં આવી છે? આમ તો જે બી મ્યુનિસિપલ કાઉન્સિલરો છે એક્ટિવ છે જ. આ આગળ બી એમણે મેઇન રોડ બનાવ્યો છે, ઘણા આરસીસી બનાવ્યા છે, કામો ચાલે જ છે અને વિસ્તારના કાર્યકર્તાઓ જે બી રજૂઆત કરે સાંભળીને કામ કરતા જ હોય છે. પણ ઘણા લોકો સુધી સેવાઓ ના પહોંચી હોય એવા લોકો સુધી સીએમ પહોંચીને જે એમને માહિતી મળી અને એ હિસાબે ફરી હજુ વધારે મજબૂતીથી કામ થઈ રહ્યું છે. તો જેવું આ વાતની ખબર પડી એકદમ વધારે આક્રમકતાથી સેવાના કામને ઓર વધારવામાં આવેલા છે. શું નામ આપનું? ફરીદભાઈ ખત્રી, સામાજિક.